हेलो फ्रेंड्स, डायरेक्ट इनडायरेक्ट स्पीच ना त्रीजा वीडियो लेक्चर पॉपुलर थी स्वागत छे विद्यार्थी मित्रों। અત્યાર સુધીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ના બે વિડિયો લેક્ચર આપણે પૂરા કર્યા, લેક્ચર નંબર 2 એન્ડ લેક્ચર નંબર 31। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જોતા પહેલા તમે જો પહેલા બે વિડિયો જો ન જોયા હોય તો એ પહેલા બે વિડિયો જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે। લેક્ચર નંબર 2 માં આપણે સૌથી પહેલા બેઝિક માહિતી બધી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે લીધેલી છે, અને તેમાં જે મુખ્ય ફેરફાર થાય છે, સર્વનામમાં ફેરફાર, કાળ પરિવર્તન, સમયસૂચક શબ્દો ફેરફાર, એ લેક્ચર નંબર 2 માં લીધા છે। ત્યારબાદ લેક્ચર નંબર 31 માં વિદ્યાર્થી મિત્રો આપણે રિપોર્ટિંગ વર્કમાં જે કેવી રીતે ફેરફાર થાય અથવા રિપોર્ટિંગ વર્કમાં ક્યારે ફેરફાર ન થાય એ બાબત પણ આપણે જોઈલી છે, અને એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે જે આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ છે, વિધાન વાક્યો, તે પણ આપણે લેક્ચર નંબર 31 માં લીધા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ 3 માં આપણે આગળના સેન્ટેન્સીસ તરફ આપણે અભ્યાસ કરીએ, તો એના પછીનો વાક્ય પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ। ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કહેતા પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય। વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે હેવ ટુ ટાઈપ્સ, પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે। એમાં પહેલો પ્રકાર છે ડબલ એચ ક્વેશ્ચન્સ, અને બીજો પ્રકાર છે નોન ડબલ એચ ક્વેશ્ચન્સ। પ્રશ્નાર્થ વાક્ય જે છે એ પ્રશ્નાર્થ વાક્યોના અંગ્રેજી ગ્રામરમાં બે પ્રકાર છે, એટલે કાં તો કોઈ પણ પ્રશ્ન હોય ઇંગ્લિશમાં એ બે રીતે શરૂ થાય, કાં તો ડબલ એચ થી શરૂ થાય અથવા તો ડબલ એચ ન હોય તેનાથી શરૂ થાય। તો ડબલ એચ થી શરૂ થાય એટલા માટે ડબલ એચ ક્વેશ્ચન્સ, અને ડબલ એચ થી ન શરૂ થાય એટલા માટે એને કહેવામાં આવે છે નોન ડબલ એચ ક્વેશ્ચન। નોન ડબલ એચ ક્વેશ્ચન્સ એટલે જે ડબલ એચ ક્વેશ્ચન નથી એવા નોન ડબલ એચ ક્વેશ્ચન્સ। એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે નોન ડબલ એચ ક્વેશ્ચન્સ છે એને યસ નો ક્વેશ્ચન્સ પણ કહેવામાં આવે છે। આ જે નોન ડબલ એચ ક્વેશ્ચન છે તેને યસ નો ક્વેશ્ચન્સ પણ કહેવામાં આવે છે। એવું શું કામ? તો નોન ડબલ એચ નો જે ક્વેશ્ચન પૂછવામાં આવે એના માત્ર બે જ આન્સર હોય, કાં તો યસ અને કાં તો નો। ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછે કે આર યુ સ્ટુડન્ટ, કે શું તમે વિદ્યાર્થી છો, તો જો તમે વિદ્યાર્થી કહેશો હશો તો તમે કહેશો યસ આઈ એમ અ સ્ટુડન્ટ, અને જો વિદ્યાર્થી તમે નહીં હો તો તમે કહેશો નો આઈ એમ નોટ અ સ્ટુડન્ટ, બરાબર। અથવા તમને કોઈ પૂછે આર યુ અ ક્રિકેટ પ્લેયર, તો જો તમે ક્રિકેટ પ્લેયર હશો તો તમે કહેશો યસ આઈ એમ અ ક્રિકેટ પ્લેયર, અથવા તો નો આઈ એમ નોટ અ ક્રિકેટ પ્લેયર। એટલે નોન ડબલ એચ ક્વેશ્ચન્સ ને યસ નો ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે, કારણ કે એનો આન્સર બે જ છે, કાં તો યસ અથવા તો નો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નાર્થ વાક્યો છે તેના બે પ્રકાર છે, પહેલું છે ડબલ એચ ક્વેશ્ચન્સ અને સેકન્ડ છે નોન ડબલ એચ ક્વેશ્ચન્સ। હવે સૌથી પહેલા આપણે આ જે ડબલ એચ ક્વેશ્ચન્સ છે તેના વિશે આપણે સૌથી પહેલા માહિતી મેળવીએ છીએ કે આ જે ડબલ એચ ક્વેશ્ચન્સ છે તેમાં ક્યાં ક્યાં ડબલ એચ નો સમાવેશ થાય છે, બરાબર છે। તો સૌથી પહેલા આપણે ડબલ એચ ક્વેશ્ચન્સ તરફ આગળ વધીએ, તો ડબલ એચ માં જેટલા જેટલા બધા ડબલ એચ વર્ડ છે બધા આમાં આવે છે। ફોર એક્ઝામ્પલ, હુ, વોટ, વેન, વેર, વાય, વિચ, હુમ, હુઝ, બરાબર છે, હુ, વોટ, વેન, વેર, વાય, વિચ, હુમ, હુઝ, ત્યારબાદ હાઉ, બરાબર છે, પછી હાઉ મેની, હાઉ વાળા બધા પણ ડબલ એચ માં આવે છે, હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓફન, બરાબર છે, ત્યારબાદ સિન્સ વેન, સિન્સ વેન, ત્યારબાદ હાઉ ડીપ, પછી હાઉ સ્મોલ, હાઉ બિગ, એ રીતે, પછી ફ્રોમ વેર, ફ્રોમ વેર, બરાબર છે, અથવા ઓર હુમ, આ બધાનો સમાવેશ ડબલ એચ માં થાય છે, બરાબર। પહેલેથી જોઈ લઈએ, હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, વિચ એટલે કયું, કઈ, કયું, હુમ એટલે કોને, હુઝ એટલે કોનું, કોની, કોનું, હાઉ એટલે કેવી રીતે, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, હાઉ ફાર કેટલું દૂર, હાઉ લોંગ એટલે કેટલું લાંબુ અથવા કેટલો સમય, હાઉ ઓફન એટલે કેટલી વાર, પછી છે સિન્સ વેન એટલે ક્યારથી, હાઉ ડીપ એટલે કેટલું ઊંડું, હાઉ સ્મોલ કેટલું નાનું, ફ્રોમ વેર એટલે ક્યાંથી, અને ફોર હુમ એટલે કોના માટે। આ બધા જે છે એ બધા ડબલ એચ ક્વેશ્ચન્સ છે, એટલે જો કોઈ પણ પ્રશ્ન છે એ આ બધાથી શરૂ થાય તો સમજી લેવાનું આ શું છે ડબલ એચ ક્વેશ્ચન્સ છે,
બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો બીજો વાક્ય પ્રકારમાં આપણે જોયો તો જે છે નોન ડબલ એજ ક્વેશ્ચન્સ અને જે નોન ડબલ એજ ક્વેશ્ચન્સ છે એનું બીજું નામ શું છે તો એનું બીજું નામ છે યસ નો ક્વેશ્ચન્સ બરાબર છે તો આ નોન ડબલ એજ ક્વેશ્ચનમાં ક્યાં ક્યાં શબ્દો ક્યાં ક્યાં પ્રશ્નાર્થ સૂચક સર્વનામ આવે છે તો ટેન્સમાં આવતા હેલ્પિંગ વર્બ છે પ્લસ મોડલ ઓક્સિલરીસ છે એ નોન ડબલ એજ ક્વેશ્ચન્સમાં આવે છે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ ડઝ બરાબર સિમ્પલ પાસ્ટમાં તો કે ડીડ સિમ્પલ ફ્યુચરમાં શેલ અને વિલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં એમ ઇઝ આર કન્ટિન્યુઅસ પાસ્ટમાં વોઝ વેર કન્ટિન્યુઅસ ફ્યુચરમાં શેલ વિલ છે આપણે અગાઉ લઈ લીધા છે બરાબર ત્યારબાદ પરફેક્ટ પ્રેઝન્ટ તો હેવ ઇઝ ત્યારબાદ પરફેક્ટ પાસ્ટ તો કે હેડ પરફેક્ટ ફ્યુચરમાં શેલ વિલ બરાબર છે પછી કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ તો હેવ ઇઝ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ તો કે હેડ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર તો કે શેલ વિલ ત્યારબાદ મોડલ ઓક્સિલરી તરફ જઈએ તો કેન કેન નો ભૂતકાળ છે કુડ ત્યારબાદ મે નો ભૂતકાળ છે માઇટ શેલ વિલ બંને નો ભૂતકાળ છે વુડ બરાબર છે ત્યારબાદ શુડ છે અને મસ્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે સર્વનામ છે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ આ બધા નોન ડબલ એજ ક્વેશ્ચન્સ છે શું કામ તો તમે જો આ બધા યસ નો ક્વેશ્ચન્સ કેમ કારણ કે આ બધા એવા છે કે જે ડબલ એજ માં સમાવેશ થતો નથી બરાબર જેમ કે ડુ યુ લાઈક ક્રિકેટ તો યસ ઓર નો બરાબર છે કે ડઝ શી સ્પીક ટ્રુ તો યસ ઓર નો બે માંથી એક જ આન્સર આવે એટલા માટે આને યસ નો ક્વેશ્ચન્સ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ બધા સર્વનામ છે ડબલ એજ ક્વેશ્ચન્સ છે આ બધા સર્વનામ છે તે નોન ડબલ એજ ક્વેશ્ચન્સ છે હવે આપણે આપણા ટોપિક તરફ આપણે આગળ વધીએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રશ્નાર્થ વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ તરીકે રિપોર્ટિંગ વર્બ તરીકે એ એસ કે ઈ ટી એટલે કે આસ્ટ મૂકવામાં આવે છે અથવા તો આસ્ટ મૂકાય છે જે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરમાં વિધાન વાક્ય જોયા હતા વિધાન વાક્યમાં જેવી રીતે ટોલ્ડ મૂકાય છે એવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ટ મૂકાય છે અને આસ્ક્ડ નથી બોલવાનું આસ્ક્ડ બોલવાનું છે કારણ કે ઈડી ના ઉચ્ચાર શાસ્ત્રનો નિયમ છે કે ક્રિયાપદના છેલ્લા અક્ષરનો ઉચ્ચાર ક ફ શ શ ચ કે પ થતો હોય તો ઈડી માં ડ નો ઉચ્ચાર ટ થઈ જાય છે તો આસ્ક ક બોલાય એટલે ડ નહીં બોલાય આપણે ટ બોલીશું એટલે આસ્ક્ડ મુકાય છે બરાબર એ પછી ડબલ એચ ક્વેશ્ચન થી શરૂ થાય તો એ રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ નોન ડબલ એચ ક્વેશ્ચન થી શરૂ થાય તો પણ રિપોર્ટિંગ વર્બ તો આસ્ક્ડ પ્રશ્નાર્થ વાક્ય હોય એ ચાહે ડબલ એચ હોય કે પછી નોન ડબલ એચ હોય આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી દેવાનું છે આસ્ક્ડ મૂકી દેવાનું છે એના પછી આગળ વધીએ જો વિશેષ પૂછપરછ હોય જો વિશેષ પૂછપરછ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ક્વાયર્ડ ઓફ બરાબર છે શું મુકાય છે ઇન્ક્વાયર્ડ ઓફ મુકાય છે પણ ઇન્ક્વાયર્ડ ઓફ આપણે ક્યારે લખવાનું છે જો વિશેષ પૂછપરછ હોય તો જ આપણે ઇન્ક્વાયર્ડ ઓફ મૂકવાનો છે બાકી સામાન્ય રીતે તો આપણે આસ્ટ્ર જ મૂકી દેવાનું છે વિશેષ પૂછપરછ હોય તો આપણે ઇન્ક્વાયર્ડ ઓફ મૂકીશું બરાબર છે ત્યારબાદ આગળ વધીએ તો હવે વાત આવે છે સંયોજકની સંયોજક બંનેના અલગ પડે છે કેવી રીતે તો પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રશ્નાર્થ વાક્યોમાં જો ડબલ એચ ક્વેશ્ચન્સ હોય પ્રશ્નાર્થ વાક્યોમાં જો ડબલ એચ ક્વેશ્ચન્સ હોય તો સંયોજક પોતે જ મુકાય છે બરાબર છે એટલે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે રિપોર્ટિંગ વર્બ બેયમાં સેમ છે એ ચાહે ડબલ એચ હોય કે પછી નોન ડબલ એચ હોય રિપોર્ટિંગ તરીકે આસ્ટ મુકાય છે વિશેષ પૂછપરછ હોય તો ઇન્ક્વાયર્ડ ઓફ મુકાય છે પણ હવે વાત આવે છે સંયોજકની બરાબર છે તો સંયોજકમાં કેવું છે તો ડબલ એચ ક્વેશ્ચનમાં પોતે સંયોજક બને છે પોતે સંયોજક એટલે જેનાથી ડબલ એચ શરૂ થયું એનો એ જ ડબલ એચ સંયોજક બને છે ખાસ યાદ રાખો કે ડબલ એચ ક્વેશ્ચનમાં આપણે સંયોજક શું મૂકશું તો ડબલ એચ સંયોજક જે છે એ આપણે પોતે જ એટલે જે તે ડબલ એચ છે એ જ સંયોજક આપણે મૂકવાનું છે જેમ કે હુથી શરૂ થયું તો સંયોજક પણ હું વોટથી શરૂ થયું સંયોજક પણ વોટ વેનથી શરૂ થયું સંયોજક પણ વેન વેનથી શરૂ થયું સંયોજક પણ વેન આહ
આવવેની કે આવવાથી શરૂ થયો સંયોજક ઈનો ઈ જ મુકાય છે બરાબર આ કહેવાનો વાત મારી એ છે કે ડબલ એ થી શરૂ થાય એટલે સંયોજક એ જ મુકાય છે બરાબર છે હવે વાત આપણે કરીએ નોન ડબલ એજ ક્વેશ્ચન તો એમાં કેવું છે તો નોન ડબલ એજ ક્વેશ્ચન્સ માં નોન ડબલ એજ ક્વેશ્ચન્સ માં સંયોજક ઈનો ઈ નથી મુકાતું એટલે નોન ડબલ એજ ક્વેશ્ચન માં સંયોજક ઇફ અથવા વેધર મુકાય છે શું કહે છે ઇફ અથવા વેધર મુકાય છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કન્જક્શન નો વિડિયો લેક્ચર લીધો તો ત્યારે આપણે તમને વાત કરી હતી કે ઇફ અને વેધર નો અર્થ કા તો કેમ કે થાય છે અને ઇનડાયરેક્ટ સ્પીચ ના પ્રશ્નાર્થ વાક્યો ના નોન ડબલ એજ ક્વેશ્ચન માં સંયોજક તરીકે ઇફ અથવા વેધર મુકાય છે બે નથી લખવાનો બે માંથી કોઈ પણ એક ઇફ પણ લખી શકો છો અથવા વેધર પણ લખી શકો છો તો વાત આવી રિપોર્ટિંગ વર્બ ની તો રિપોર્ટિંગ વર્બ બે માસ્ટ બરાબર ડબલ એજ ક્વેશ્ચન તો પણ આસ્ટ નોન ડબલ એજ ક્વેશ્ચન તો પણ આસ્ટ હવે વાત આવે સંયોજક ની તો ડબલ એજ ક્વેશ્ચન માં સંયોજક પોતે જ ઇનો ઈ જે સંયોજક છે તે અને નોન ડબલ એજ અથવા યસ નો ક્વેશ્ચન માં શું કરવાનું તેમાં આપણે મૂકવાનું છે ઇફ અથવા વેધર સંયોજક તરીકે મુકાય છે બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ઇનડાયરેક્ટ સ્પીચ માં પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે બરાબર છે આ બાબત બહુ સમજવા જેવી છે કે ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્ય પ્રશ્નાર્થ હોય એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઈનો વાક્ય પ્રશ્નાર્થ રહેતો નથી એ પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર શેમાં થઈ જાય છે વિધાન વાક્યમાં થઈ જાય છે આનો મતલબ એવો થાય છે કે વાક્યને અંતે વાક્યને અંતે જે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે જેને આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચન માર્ક કહીએ છીએ જેને આપણે ઇન્ટ્રોગેશન માર્ક કહીએ છીએ એ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે આ બાબત બહુ સમજવા જેવી છે છેલ્લા બે મુદ્દા ખાસ યાદ રાખો કે ઇનડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્ય રૂપાંતર શેમાં થઈ જાય તો કે વિધાન વાક્યમાં થઈ જાય વિધાન વાક્ય મતલબ સમજો છો કે આપણે પ્રશ્નાર્થનું શું બનાવી દઈએ છીએ વિધાન બનાવીએ છીએ વિધાનમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે નહીં એટલા માટે વાક્યને અંતે જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે બરાબર છે અહીંયા આટલી બાબત આપણે સમજવા જેવી છે પ્રશ્નાર્થ વાક્યની થિયરીમાં ડબલ એજ ક્વેશ્ચનમાં કે નોન ડબલ રિપોર્ટિંગ વર્બ બે હશે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું આસ્ટ વિશેષ માહિતી હોય તો ઇન્ક્વાયર્ડ ઓફ સંયોજક તરીકે ડબલ એજ ક્વેશ્ચન ઇનો ઇન સંયોજક મુકાય છે અને નોન ડબલ એજમાં શું મુકાય ઇફ અથવા વેધર મુકાય છે એટલે આપણે જોવાનું સંયોજક મુક્તિ વખતે આપણે જોવાનું કે આપણે જે પ્રશ્નાર્થ છે ડબલ એજ છે કે પછી નોન ડબલ એજ છે અને પ્રશ્નાર્થ વાક્ય રૂપાંતર શેમાં થઈ જાય વિધાન વાક્યમાં અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની આપણે વાત કરીએ તો હવે આ જે પ્રશ્નાર્થ વાક્યો છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ તેના સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના તરફ આપણે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કે આ મુજબ છે સૌથી પહેલા રિપોર્ટર એટલે બોલનાર ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ટ મુકાય છે બરાબર છે આમ તો વિશેષ પૂછપરછ હોય તો ઇન્ક્વાયર્ડ પણ મૂકી શકે પણ આલ્બુત તો આપણે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરીએ છીએ તો આસ્ટ મૂકીએ છીએ ત્યારબાદ આવશે લિસનર એટલે કે સાંભળનાર હવે આપણે વાત એ કરી સંયોજકની તો જો રિપોર્ટિંગ વર્બ છે એ ડબલ એજ હોય કે નોન ડબલ એજ રિપોર્ટિંગ વર્બ આસ્ટ મુકાય છે પણ સંયોજક તરીકે બે પ્રકાર થશે જો ડબલ એજ હોય તો ડબલ એજ સંયોજક આવશે બરાબર અને જો નોન ડબલ એજ હોય તો શું મુકાય છે ઇફ અથવા વેધર એટલે બંને વાક્ય રચના હું અલગ અલગ નથી લખતો બંનેની ભેગી જ લખું છું બંનેમાં માત્ર એક જ ડિફરન્સ છે અને એ છે સંયોજકનો જો ડબલ એજ હોય તો એનો સંયોજક બનશે અને જે ડબલ એજ થી પ્રશ્ન સ્ટાર્ટ થયો છે એ ડબલ એજ સંયોજક બનશે અને જો નોન ડબલ એજ હોય તો ઇફ અથવા વેધર મુકાય છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર વિધાન વાક્યમાં કરીએ છીએ એટલે સૌથી પહેલા કરતા ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ અને ત્યારબાદ કર્મ અને છેલ્લે અન્ય શબ્દો અને વાક્યને અંતે જો પ્રશ્ન ચિહ્ન હોય તો આપણે કાઢી નાખવાનું છે સેન્ટેન્સીસ ને પ્રેક્ટિસ કરી હાઉ ડીડ યુ ડુ ધીસ સમ બિના સેડ ધ ટીચર શિક્ષકે કહ્યું કે બિના આ દાખલો તે કેવી રીતે ગણ્યો હતો સૌથી પહેલા આપણે શું લખવાનું છે રિપોર્ટર સેન્ટેન્સમાં જોઈએ તો પહેલા તો હાઉ થી શરૂ થયું રિપોર્ટર જો વાક્યને અંતે છે કારણ કે વાક્ય કોણ બોલ્યું છે ટીચર એટલે સૌથી પહેલા આપણે લખશું ધ ટીચર ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ટ
સાંભળે છે કોણ તો લિસનર માં બી ના છે સેન્ટેન્સીસ ની અંદર છે રિપોર્ટેડ સ્પીચ ની અંદર આપણે બાદ લખીશું બી હવે ત્યારબાદ સંયોજક સંયોજક માં આપણે જોવું પડશે ડબલ એચ છે કે નોન ડબલ એચ જો પ્રશ્નાર્થ સેથી શરૂ થયું છે તો કે હાઉ થી શરૂ થયું હાઉ સે માં આવે છે તો કે ડબલ એચ માં ઇનવોઇસ રેમ છે કે બે હાઉ હાઉ હવે અહીંયા ભૂલી નથી કરવાનું બીટ નું સીધું ફેરફાર નથી કરવાનો આપણે સૌથી પહેલા શું મૂકવાનું છે કરતા ખાસ યાદ રાખજો એટલે સૌથી પહેલા આપણે કરતા કોણ છે તો કે યુ બરાબર સર્વનામમાં ફેરફાર થાય તો કે હા યુ કેટલા પર્સનમાં તો કે સેકન્ડમાં સેકન્ડમાં ફેરફાર તો સાંભળનાર પ્રમાણે સાંભળે છે કોણ બીના એટલે બીના માટે શું કરશે શી તો આવી રીતે યુ નું શું થઈ જશે શી ત્યારબાદ અહીંયા છે ડીડ હવે ડીડ એટલે સાદો ભૂતકાળ ડીડ નું સીધું શું થઈ જાય હેડ બરાબર હવે અહીંયા છે ડુ પણ હેડ આરે શું આવે વી 3 આવે એટલે ડુ નું શું થઈ જાય તો કે ડ બરાબર ત્યારબાદ ધીસ છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર ધીસ નું શું થઈ જાય ધેટ સમૂહ સમાનના બિના આપણે લિસનરમાં લીધું છે ફરીવાર લખશું તો આ બની ગયું પહેલું સેન્ટેન્સ એક એક જે નાના નાના ફેરફાર થાય છે એને આપણે ખાસ યાદ રાખીને આગળ ચાલીશું સેકન્ડ સેન્ટેન્સ છે આઈ સેડ ટુ હર મે તેણીને કહ્યું વેર વિલ યુ પુટ માય પેન તમે મારી પેન ક્યાં મૂકશો તો આઈ પ્રશ્નાર્થ વાક્ય છે ને સેડ ટુ નું આસ્ક્ડ લિસનર છે હર વેર થી શરૂ થયું એટલે ડબલ વેર તો એનો ઈ સંયોજક વેર નું વેર હવે વિલ નું પેપર સીધો નહીં કરવાનું પહેલા છે યુ આપણે કારણ કે સંયોજક મૂકીને સૌથી પહેલા આપણે કરતા મૂકવાનું છે એટલે યુ છે એ સેકન્ડ પર્સન માં સેકન્ડ પર્સન નો પેપર સાંભળનાર પણ સાંભળે પણ હર કર્મ છે હર નો કરતા શું થાય તો પછી બરાબર ત્યારબાદ વિલ છે તો વિલ નું આપણે શું મૂકશું વુડ બરાબર છે અને સહાયકાર ક્રિયાપદના નિયમમાં યાદ કરો કુડ વુડ શુડ માઈટ અને મસ્ટ આ બધા પછી વી બનાવે એટલે કુડ ટુ કુડ આમનામાં આવશે એના પછી જો માઈ છે સર્વનામમાં ફેરફાર આઈ મી માય પહેલા પુરુષમાં ફેરફાર બોલનાર પ્રમાણે બોલે છે કોણ આઈ તો જો આઈ મી માય એટલા માટે માય નું માય જ રહેશે અને પેન નું પેન બરાબર છે પાછો પેન નું પેન્સિલ નો થઈ જાય ફેરફાર થતો હોય એમાં થાય એના પછી આગળ વધીએ તો ધ ડોક્ટર સેડ ટુ મી ડોક્ટરે મને કહ્યું આર યુ સિક શું તમે બીમાર છો તો ધ ડોક્ટર ત્યારબાદ સેડ ટુ પ્રશ્નાર્થ વાક્ય છે લાસ્ટ લિસનર છે બી બરાબર છે હવે સમજો અત્યારે પહેલા બે વાક્ય છે પહેલો હાઉ થી શરૂ થયું બીજો વેર થી એટલે ડબલ વેર થી શરૂ થયું પણ ત્રીજો વાક્ય આર થી શરૂ થયું એમ ઇઝ આર બરાબર છે એટલે નોન ડબલ વેર છે તો તમે આન્સર જો યસ માં આપી શકે ડોક્ટર મને કહ્યું આર યુ સિક શું તમે બીમાર છો તો હું બીમાર છું તો હું ડોક્ટર ને કહીશ યસ આઈ એમ સિક અને નહીં હોય તો નો આઈ એમ નોટ અ સિક બરાબર છે તો આ નોન ડબલ વેર છે નોન ડબલ વેર માં શું થાય તો એમાં ઇફ અથવા વેધર સંયોજક તરીકે મુકાય તો હું કહું છું ઇફ અથવા વેધર બે નથી લખવા એ બે તમારી જાણકારી માટે લખ્યું છે આપણે બે માંથી એક જ લખવાનું છે બરાબર હવે ત્યારબાદ આગળ વધીએ તો પેલા એમ ઇઝ પેલા ને પેલા કરતા ઇ બરાબર યુ છે સેકન્ડ પર્સન માં નો ફેરફાર સાંભળનાર પણ સાંભળે છે મી મી નો કરતા થશે એના પછી જ આ એમ ઇઝ આર નો વોઝ વેર આઈ સાથે આવશે વોઝ અને પછી આવશે બરાબર એના પછી ધ પોલીસમેન સેડ ટુ મી પોલીસમેને મને કહ્યું કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરી શકો છો તો સૌથી પહેલા આપણે લખશું ધ પોલીસમેન ત્યારબાદ સેડ ટુ છે તો સેડ ટુ નું થઈ જશે આસ્ટર લિસનર છે મી હવે તમે જો સેન થી શરૂ થયું તો સી એ એન કેન થી શરૂ થયું મોડલ એટલે કે નોન ડબલ એચ ક્વેશ્ચન છે તો સંયોજક તરીકે ઇફ અથવા વેધર મુકાય છે બરાબર છે એના પછી જો યુ યુ પર લાગુ પડે છે સેકન્ડ યુ બીજો પુરુષ બીજા પુરુષ નો પેપર સાંભળનાર પ્રમાણે સાંભળે પણ મી મી નો કરતા શું થાય તો કે આઈ પછી કેન કેન નું શું થાય તો કે ગુડ હેલ્થ નું એ કામ નામ કારણ કે ગુડ સાથે વી વન પછી જે મી બરાબર મી એટલે પહેલા પુરુષ નો પેપર બોલનાર પ્રમાણે બોલ્યું કોણ પોલીસમેન પોલીસમેન માટે હી વપરાય પણ મી કર્મ છે એટલે હી નું કર્મ શું થશે તો કે હી બરાબર એના પછી આગળ વધીએ તો ચિલ્ડ્રન આસ્ક્ડ નેહરુજી બાળકોએ નેહરુજીને પૂછ્યું વાય ડુ યુ ગીવ શોર્ટ આન્સર્સ તમે ટૂંકા જવાબો શા માટે આપો છો આવું બાળકોએ કોને પૂછ્યું નેહરુજીને તો સૌથી પહેલા રિપોર્ટર છે ધ જિંગલ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે રિપોર્ટિંગ કરવું તરીકે આસ્ક્ડ લિસનર કોણ છે તો લિસનર છે નેહરુજી બરાબર હવે સેન થી સ્ટાર્ટ થયું તો કે વાય થી શરૂ થયું છે એટલે સંયોજક ડબલ એચ માં એનો સંયોજક આવે એટલે વાય નું વાય ત્યારબાદ કરતા શું છે યુ યુ એટલે કે ના પુરુષ બીજો પુરુષ બીજા પુરુષ નો ફેરફાર સાંભળનાર પણ એક બાબત ખાસ યાદ રાખો પેલા પુરુષ નો ફેરફાર બોલનાર પ્રમાણે અને બીજા પુરુષ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે તો નેહરુજી સાંભળનાર છે નેહરુજી માટે હું લખું છું ઈ હવે એના પછી જો અહીંયા છે ડુ બરાબર મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે એ લોકો શું કરે છે
do નું સીધું શું કરે છે did કરે છે પણ અહીંયા તમે do નું did ન કરી શકો શું કરવા તમે જરા વિચારો અહીંયા do plus be verb એટલે કયો ટેન્સ તો કે do plus be verb એટલે સાદો વર્તમાનકાળ હવે ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાનકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જાય તો કે સાદો ભૂતકાળ પણ સાદા ભૂતકાળના અત્યારે આપણે હકાર વાક્ય લખીએ છીએ કારણ કે પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર વિધાન વાક્યમાં થાય છે એટલે સાદા ભૂતકાળના ડીડ આવે છે પણ નકાર ને પ્રશ્નાર્થમાં આવે છે હકારમાં ડીડ આવતો નથી એટલા માટે અહીંયા સીધું ગેર થઈ જશે શું કામ નકાર ને પ્રશ્નાર્થમાં ડીડ આવે છે હકારમાં ડીડ આવતો નથી એટલે વાય હી ગેવ શોર્ટ આન્સર્સ એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો માય બ્રધર સે મારા ભાઈએ કહ્યું પિયુષ વાય આર યુ લેટ ટુડે તું આજે શા માટે મોડો છો તો સૌથી પહેલા રિપોર્ટ લખવાનું છે તો કે માય બ્રધર ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું આવશે આસ્ટ લિસનર અંદર છે આપણે બહાર લઈ લઈશું પિયુષ ત્યારબાદ સેન્ટેન્સ રૂપે વાય એટલે સંયોજક વાય નો વાય હમણાં મૂકી દેશું ત્યારબાદ છે યુ બીજો પુરુષ સાંભળનાર પણ છે પિયુષ પિયુષ માટે શું આવશે તો કે હી ત્યારબાદ એમિઝર નું શું થઈ જશે વોઝ વેલ હી સાથે શું આવશે તો કે વોઝ એની પછી લેટ નું લેટ આવવાનું ટુડે સમય સૂચક શબ્દોમાં ફેરફાર ટુડે નું શું થઈ જાય તો કે ધેટ ડે થઈ જાય એના પછી આગળ વધીએ તો આઈ સેડ ટુ હર મે તેણીને કહ્યું હેવ યુ ટેકન માય સ્ટોરી બુક શું તે મારી સ્ટોરી બુક લીધી છે તો આઈ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ લિસનર છે હર ત્યારબાદ હેવ થી શરૂ થયું જે નોન ડબલ એજ છે એટલા માટે ઇફ અથવા વેધર આપણે સંયોજક તરીકે મૂકીશું તો આઈ આસ્ક્ડ હર ઇફ અથવા વેધર અહીંયા યુ છે બીજો પુરુષ સાંભળનાર છે હર હર નો કર્તા થશે શી ત્યારબાદ હેવ છે હેવ નું થઈ જશે હેડ ટેકન નું ટેકન આમના કારણ કે હેવ સાથે પણ વી થ્રી અને હેડ સાથે પણ વી થ્રી ત્યારબાદ છે માય આઈ મી માય પેલો પુરુષ પેલા પુરુષ નો ફેરફાર બોલનાર બોલે છે કોણ આઈ એટલે સેમ આઈ મી માય એમ એમ છે એટલે માય સ્ટુડી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક એક સેન્ટેન્સ ની જો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં આવે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આપણે આરામથી શીખી શકીએ છીએ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીના વાક્ય તરફ વાક્ય પ્રકાર તરફ આપણે જઈ રહ્યા છીએ અને એ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ને વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે બરાબર છે શબ્દ સમજી શકો છો આજ્ઞાર્થ વાક્ય જેમાં કંઈક આજ્ઞાનો અર્થ છે તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે કે જે વાક્યોની અંદર વાક્યોની અંદર હુકમ વિનંતી સલાહ સૂચન વગેરેનો ભાવ વ્યક્ત થયો હોય તેવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા વાક્ય પ્રકાર તરફ પહોંચ્યા છીએ સૌથી પહેલું વિધાન વાક્ય ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય અને હવે આપણે પહોંચ્યા છીએ આજ્ઞાર્થ વાક્ય અહીંયા તમે સમજી શકો છો આજ્ઞાર્થ વાક્યો છે એ સિમ્પલ નથી હોતા એમાં કંઈક ને કંઈક ભાવ હોય છે જો જે વાક્યની અંદર હુકમ વિનંતી સલાહ સૂચન ચેતવણી અથવા ધમકી અથવા માંગણી એવા બધા જે ભાવ હોય છે એ વાક્યોને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે બરાબર છે એના પછી આગળ વધીએ તો આજ્ઞાર્થ વાક્યો હંમેશા સાંભળનાર પુરુષ સાંભળનાર પુરુષને ઇંગ્લિશ ગ્રામર મુજબ આપણે શું કહીએ છીએ યુ ફર્સ્ટ પર્સન એટલે બોલનાર બીજો પર્સન એટલે સાંભળનાર અને ત્રીજો પર્સન જેના વિશે વાત થતી હોય તે એટલે આજ્ઞાર્થ વાક્યો હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે બરાબર છે એટલે કે તેમાં કર્તા તરીકે નામ કે સર્વનામ નો ઉપયોગ થતો નથી
નામકે સર્વનામનો ઉપયોગ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આજ્ઞાત વાક્યો છે એ હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે, એટલે તેમાં કર્તા તરીકે નામકે સર્વનામનો ઉપયોગ થતો નથી. એટલે કે આજ્ઞાત વાક્યોની એક ખાસિયત છે, એમાં કર્તા નથી હોતો. ક્રિયાપદ હોય છે, કર્મ હોય છે, અન્ય શબ્દ હોય છે, પણ એમાં કર્તા હોતો નથી. જે સાંભળે છે એને લાગુ પડે છે. બરાબર છે. અને આજે આજ્ઞાત વાક્યો છે એ આજ્ઞાત વાક્યોના બે પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે હકારાત્મક આજ્ઞાત વાક્યો, અને બીજો વાક્ય પ્રકાર છે નકારાત્મક. એટલે સીધો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો, આજ્ઞા બે રીતે હોય, હકારમાં પણ આપી શકાય અને નકારમાં પણ આપી શકાય. એટલે આજ્ઞાત વાક્યના બે પ્રકાર પડશે, એક હકારાત્મક આજ્ઞાત વાક્ય અને બીજું છે નકારાત્મક આજ્ઞાત વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે હકારાત્મક આજ્ઞાત વાક્ય હોય છે એની શરૂઆત મોટા ભાગે ક્રિયાપદથી થાય છે. એની શરૂઆત મોટા ભાગે શેથી થાય? ક્રિયાપદથી. વાક્ય થી આ હકારાત્મક આજ્ઞાત વાક્ય જ ક્રિયાપદથી શરૂ થાય. અને આ જે નકારાત્મક આજ્ઞાત વાક્ય છે એ ડોન્ટ અથવા ડુ નોટ થી શરૂ થાય છે. ડોન્ટ અથવા ડુ નોટ થી શરૂ થાય છે. બરાબર. અને આ જે છે એ ક્રિયાપદથી શરૂ થાય છે. બરાબર છે. હકારાત્મક આજ્ઞાત વાક્ય ક્રિયાપદથી શરૂ થશે, નકારાત્મક આજ્ઞાત વાક્ય ડોન્ટ અથવા એનું ફૂલ ફોર્મ છે ડુ નોટ અને એનું શોર્ટ ફોર્મ છે ડોન્ટ એનાથી થાય છે. થોડાક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઓપન યોર બુક, સ્ટેન્ડ અપ, સ્વિચ ઓન ધ ફેન, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, શટ યોર માઉથ. ક્રિયાપદથી શરૂ થાય છે. Don't go near the cage. બરાબર છે. અથવા don't touch my phone, do not come without my permission, don't go near the cage અને don't open my bag. બરાબર છે. તો આ બધા વાક્ય પ્રકાર સમજો. તો આ બધા સેન્ટેન્સીસ છે એ જો ડોન્ટ અથવા ડુ નોટ થી શરૂ થયા છે. બરાબર. કે ડોન્ટ ટચ માય ફોન, મારા ફોનને ડુ નહીં, ડુ નોટ કમ વિધાઉટ માય પરમિશન, મારી રજા વગર અંદર આવો નહીં, ડોન્ટ ગો નિયર ધ કેજ, પાંજરાની પાસે જવું નહીં, ડોન્ટ ઓપન માય બેગ, મારું બેગ, મારું દફતર છે તે ખોલવું નહીં. તો આ બધા વાક્ય છે એ ડોન્ટ અથવા ડુ નોટ થી શરૂ થયા છે. આજ્ઞાત વાક્ય છે એના બે પ્રકાર છે. પહેલું છે હકારાત્મક અને બીજું છે નકારાત્મક. હકારાત્મક આજ્ઞાત વાક્ય ક્રિયાપદથી શરૂ થાય છે અને નકારાત્મક આજ્ઞાત વાક્ય ડોન્ટ અથવા તો ડુ નોટ થી શરૂ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો આજ્ઞાત વાક્યોમાં ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ મુજબ અલગ અલગ મુકાય છે.
અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો રિપોર્ટિંગ વર્બમાં કેવું હતું કે વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મુકાય, પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આસ્ટ મુકાય, પણ આજ્ઞા વાક્યમાં બધા સેન્ટેન્સીસમાં એક સેમ રિપોર્ટિંગ વર્બ હોતું નથી, જેવી આજ્ઞા જેવો ભાવ એ મુજબનું રિપોર્ટિંગ વર્બ મુકાય છે, એટલે વાક્યના ભાવ મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મુકાય છે, એટલે જેવો વાક્યનો ભાવ અને એ મુજબ રિપોર્ટિંગ વર્બ. આપણે જોઈએ કે વાક્યનો ભાવ કેવો હોય અને એનું રિપોર્ટિંગ વર્બ શું મૂકીશું, કે વાક્યનો ભાવાર્થ અને એ મુજબ રિપોર્ટિંગ વર્બ. ફોર એક્ઝામ્પલ તરીકે જો વિનંતીનો ભાવ હોય તો વિનંતીને ઇંગ્લિશમાં રિક્વેસ્ટ કહેવાય, પણ રિપોર્ટિંગ વર્બ હંમેશા ભૂતકાળમાં હોય છે, એટલે રિક્વેસ્ટ શું થઈ જશે, રિક્વેસ્ટેડ. ત્યારબાદ હુકમ, તો હુકમને ઇંગ્લિશમાં ઓર્ડર કહેવાય, ઓર્ડર એટલે રિપોર્ટિંગ વર્બ હંમેશા ભૂતકાળમાં, એટલે ઓર્ડર શું થશે, ઓર્ડર. ત્યારબાદ જો ફરજ દર્શક હુકમ હોય તો કમાન્ડેડ, બરાબર છે, એટલે કે વિનંતી હુકમ ફરજદર્શક હુકમ, ત્યારબાદ સલાહ તો એડવાઇઝ્ડ, ત્યારબાદ સૂચન તો સજેસ્ટેડ, ત્યારબાદ સૂચના તો નોટિસ્ડ અથવા તો ઇન્સ્ટ્રક્ટેડ, ત્યારબાદ ચેતવણી જેને આપણે વોર્નિંગ કહીએ છીએ, પણ એ વોર્નિંગ છે કે વર્બમાં આવશે એટલે વિવર થશે, વર્બમાં ઇરેગ્યુલર સ્ટ્રક્ચર બની જશે, વર્બ. ત્યારબાદ ધમકી હોય તો થ્રેટન, અને થ્રેટન ઉપરથી આપણે ભૂતકાળ થશે, થ્રેટન્ડ. ત્યારબાદ માંગણી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે આસ્ટ. અને આ બધા રિપોર્ટિંગ વર્બ છે, પણ છતાં પણ જો કોઈ એવું સેન્ટેન્સીસ લાગે કે જેમાં ભાવાર્થ સ્પષ્ટ થતો નથી, તો ભાવાર્થ સ્પષ્ટ ન હોય ત્યારે ટોલ્ડ અથવા આસ્ટ મૂકી શકાય છે. નોર્મલી તમે ટોલ્ડ મૂકો તો પણ ચાલે, અને આસ્ટ મૂકો તો પણ ચાલે. તો જેવો વાક્યનો ભાવ અને ઈ મુજબ રિપોર્ટિંગ વર્બ તમે મૂકી શકો છો, બરાબર. સૌથી પહેલું જોઈએ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, હુકમ હોય તો ઓર્ડર, ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ, ત્યારબાદ સલાહ હોય તો એડવાઇઝ્ડ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો નોટિસ્ડ અથવા તો ઇન્સ્ટ્રક્ટેડ, બેમાંથી કોઈ પણ એક, ચેતવણી હોય તો વોર્ન, ધમકી હોય તો થ્રેટન્ડ, માંગણી હોય તો આસ્ટ, અને ભાવાર્થ સ્પષ્ટ ન હોય તો ટોલ્ડ અથવા આસ્ટ. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આજે આજ્ઞા વાક્યો છે એમાં બે શબ્દો મોટા ભાગે વધારે આવે છે, એમાં એક શબ્દ છે પ્લીઝ અને બીજો શબ્દ છે કાઇન્ડલી. તો પ્લીઝ અને કાઇન્ડલી નો અર્થ શું થાય છે, કૃપા કરીને, મહેરબાની કરીને, વિનંતી કરીને, એવો એનો અર્થ થાય છે. તો જો પ્લીઝ અથવા કાઇન્ડલી આ બેમાંથી કોઈ પણ વર્ડ્સ હોય તો સીધું કાંઈ પણ વિચાર કર્યા વગર એક જ રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે, અને એ છે રિક્વેસ્ટેડ. કારણ કે એક વસ્તુ સમજવા જેવી છે કે આ વિનંતી વાળા શબ્દ છે, કોઈને ધમકી આપતા તેમ ન કહી શકાય કે પ્લીઝ, બરાબર છે, તો વિનંતી વાળા શબ્દ છે, એટલા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ મૂકવામાં આવે છે. તો આ મુજબ આજ્ઞાત વાક્યમાં જેવો ભાવ અને એ મુજબનું રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો હમણાં આપણે જોયું કે આજ્ઞાત વાક્યના બે પ્રકાર છે. તો આજ્ઞાત વાક્યોમાં સંયોજક તરીકે, આજ્ઞાત વાક્યોમાં સંયોજક તરીકે જો આજ્ઞાત વાક્ય હકારાત્મક હોય તો સંયોજક તરીકે ટુ મુકાય છે, અને જો આજ્ઞાત વાક્ય નકારાત્મક હોય તો સંયોજક તરીકે નોટ ટુ મુકાય છે. પણ નોટ ટુ જે છે એ ડોન્ટ અથવા ડુ નોટ ને કાઢીને નોટ ટુ મૂકવામાં આવે છે, બરાબર. રિપોર્ટિંગ વર્બ બેમાં સેમ રહેશે, એ હકારાત્મક હોય કે નકારાત્મક રિપોર્ટિંગ વર્બ આ મુજબ જ મુકાય છે, પણ સંયોજક બંનેમાં અલગ અલગ પડે છે. જો હકારાત્મક હોય તો સંયોજક ટુ મુકાય છે, નકારાત્મક હોય તો નોટ ટુ મુકાય છે. નોટ ટુ જે છે કોની જગ્યાએ મુકાય છે, તો ડોન્ટ અથવા ડુ નોટ ને કાઢીને નોટ ટુ મૂકવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દ, હમણાં આપણે અગાઉ વાત કરી હતી કે પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય, શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે દૂર કરવામાં આવે છે. દૂર કરવામાં આવે છે એનો મતલબ એ શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવામાં આવતા નથી. શું કામ? તો પ્લીઝ કે કાઇન્ડલી હમણાં આપણે વાત કરી, એની જગ્યાએ આપણે શું લખી નાખીએ છીએ,
રિક્વેસ્ટેડ એટલે એ શબ્દને કાઢી એના મુજબ રિપોર્ટિંગ વર્ક મૂકી શકીએ મૂકી દઈએ છીએ એટલા માટે એ શબ્દોની સેન્ટેન્સીસમાં જરૂર રહેતી નથી એટલે પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય તો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં તે શબ્દો દૂર કરવામાં આવે છે તો આ છે વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થ વાક્યો જેમાં રિપોર્ટિંગ વર્ક વાક્યના ભાવ મુજબ મુકાય છે અને સંયોજક ભકારમાં ટુ મુકાય છે નકારમાં નોટ ટુ મુકાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ આજ્ઞાર્થ વાક્યો ની વાક્યરચના સ્ટ્રક્ચર તરફ આપણે જોઈએ તો સૌથી પહેલા રિપોર્ટર એટલે કે બોલનાર ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ કે જે ભાવાર્થ મુજબ મૂકવામાં આવે છે બરાબર છે જેવો ભાવ એ મુજબ રિપોર્ટિંગ વર્બ જેમ કે વિનંતી હોય તો રિક્વેસ્ટેડ હુકમ હોય તો ઓર્ડર્ડ ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ સલાહ હોય તો એડવાઇસ જેવો ભાવ એ મુજબનું રિપોર્ટિંગ વર્બ ત્યારબાદ આગળ વધીએ તો લિસનર એટલે કે સાંભળનાર બરાબર છે અને ત્યારબાદ હવે આવે છે સંયોજક આજ્ઞાર્થ વાક્યના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે પહેલું છે હકારાત્મક અને બીજું છે નકારાત્મક હકારાત્મકમાં સંયોજક આવશે ટુ બરાબર અને નકારાત્મકમાં આવશે નોટ ટુ બરાબર છે એના પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે જેને આપણે વી વન કહીએ છીએ કારણ કે આજ્ઞાર્થ વાક્યમાં કાળ પરિવર્તન થતું નથી આ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાંથી તમે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં આવો તો સર્વનામમાં ફેરફાર થાય પછી સમયસૂચક શબ્દોમાં ફેરફાર થાય અને કાળ પરિવર્તન થાય પણ અહીંયા તમે જુઓ તો સંયોજક તરીકે ટુ અને નોટ ટુ મતલબ ક્રિયાપદનું લાગે છે ટુ લાગે છે આજ્ઞાત વાક્યમાં કરતા હોતો નથી સાંભળનાર પુરુષને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે એટલા માટે અહીંયા કાળ પરિવર્તન થશે નહીં હા કદાચ એના પછી બીજું વાક્ય સંયોજક કરીને જો બીજું વાક્ય હોય તો એમાં કાળ પરિવર્તન થાય પણ આજ્ઞાત વાક્યમાં થાય એટલે મૂળરૂપ પ્લસ ટુ નોટ ટુ હકારમાં ટુ નકારમાં નોટ ટુ મૂળરૂપ પ્લસ એટલે કે વી વન પ્લસ કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દ તો આ છે વિદ્યાર્થી મિત્રો આજ્ઞાત વાક્યની વાક્યરચના સેન્ટેન્સીસ તરફ આપણે આગળ વધીએ તો પહેલું સેન્ટેન્સ છે કે કુશ સેડ ટુ હિઝ સિસ્ટર કુશે તેની બહેનને કહ્યું પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક મને મારા કામમાં મદદ કર સૌથી પહેલા આપણે જ્યારે વાક્ય સેન્ટેન્સ વાંચીએ ત્યારે પહેલા આપણે ભાવ જોવાનો કે વાક્યનો ભાવ કેવો છે બરાબર તો કુશે તેની બહેનને કહ્યું કે પ્લીઝ જો આ શબ્દ સમજો કેવો શબ્દ છે પ્લીઝ આપણે કહીએ પ્લીઝ ક્યારે કહીએ વિનંતી કરતા હોય મહેરબાની કરીને કૃપયા કરીને બરાબર રિક્વેસ્ટ કરતા હોય એટલે વાક્યનો ભાવ કેવો થશે રિક્વેસ્ટેડ તો સૌથી પહેલા રિપોર્ટર બોલનાર છે કુશ ત્યારબાદ સેટ ટુ નું રિપોર્ટિંગ વર્બ સેટ ટુ જગ્યા પર મૂકશું રિક્વેસ્ટેડ ત્યારબાદ લિસનર છે હિઝ સિસ્ટર બરાબર છે અને પછી હવે તમે જો વાક્ય હકાર છે કે નકાર તો હકાર છે કારણ કે નકાર સાથે શરૂ થાય ડોન્ટ અથવા ડુ નોટ થી અને હકાર ક્રિયાપદથી શરૂ થાય બરાબર છે એટલે હકાર હોય તો સંયોજક હું આવશે ટુ અને આપણે વાત કરીએ અગાઉ કે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો નીકળી જાય છે આપણે કાઢી નાખશું ટુ પછી આવશે હેલ્પ વી વન બરાબર હવે છે મી મી એટલે કે નામ પુરુષ પહેલો પુરુષ પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે બોલ્યું કોણ કુશ તો કુશ માટે હી થશે પણ આ મી છે એ કર્મ છે મી નું કર્મ શું થશે હી એની પછી ઇન પાછું માય તો માય પણ કેટલા પુરુષમાં તો કે પહેલા પુરુષમાં આઈ મી માય પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે બોલે કોણ કુશ તો કુશ માટે આવશે ઈ ઇન ઇઝ તો માય વર્ગનું થશે ઇઝ બરાબર છે એના પછી સેકન્ડ સેન્ટેન્સ કરું છું ધ ટીચર સે શિક્ષકે કહ્યું કે રાજ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ વાક્ય સમજો કે શિક્ષકે રાજને કીધું કે રાજ ગો ટુ ધ માર્કેટ બજારે જા એન્ડ બાય અ ફાઇલ એ ફાઇલ ખરીદીને લાવો બરાબર છે તો કોણ બોલ્યું તો ધ ટીચર હવે વાક્યનો ભાવ કેવો છે તો સ્વાભાવિક છે શિક્ષક છે એ વિદ્યાર્થીને શું કરે આજ્ઞા કરે બરાબર એ વિનંતી ના કરે સલાહ એ આજ્ઞા કરે બરાબર છે હુકમ આપે હુકમ કરતા આજ્ઞા છે એટલે ઓર્ડર આવશે બરાબર છે તો ધ ટીચર ઓર્ડર બરાબર લિસનર અંદર છે આપણે બહાર લઈ લેશું રાજ હવે વાક્ય હકાર છે કે નકાર તો ખાલી જો રાજ કીધું બહાર લઈ લીધું એટલે ગો થી શરૂ થયું એટલે હકાર છે એટલે ટુ મૂકશું કે ટુ ગો ટુ ધ માર્કેટ એની પછી એન્ડ બરાબર હવે એન્ડ પછીનું વાક્ય તમે જો ઈ પણ આજ્ઞાર્થ છે કારણ કે ઈ પણ જો બાય થી શરૂ થયું છે એટલે એન્ડ બાય અ ફાઇલ અહીંયા પાછું બીજી વાર ટુ નથી લગાડો કારણ કે બંને સેન્ટેન્સ એક છે એટલા માટે પહેલા આપણે સંયોજક મૂક્યું છે એના પછી જોઈએ ધ કર્નલ ટોલ્ડ હિઝ સોલ્જર્સ કર્નલે
તેના સોલ્જર્સ ને કહ્યું, તેના સૈનિકોને કહ્યું, ગો અહેડ, ગો અહેડ એટલે કે આગળ વધો. આવું કોણે કીધું? કર્નલ. કોણે કીધું છે? તેના સૈનિકોને કીધું છે. એક વસ્તુ સમજો કે આ જે મિલિટરી છે, કર્નલ અને સોલ્જર્સ, એ બધામાં કમાન્ડ આપવામાં આવે, કારણ કે એ લોકો ફરજ દર્શક હુકમ કરે, ખાલી ઓર્ડર ન કરે, કમાન્ડ કરે, ફરજ દર્શક હુકમ. એટલે જ્યારે આવા સેન્ટેન્સીસ હોય, કર્નલ, સોલ્જર્સ અને લેફ્ટનન્ટ, ને ત્યારે સીધું કમાન્ડેડ જ આવે, બરાબર છે? એટલે ધ કર્નલ કમાન્ડેડ, કમાન્ડેડ હિઝ સોલ્જર્સ, હિઝ સોલ્જર્સ. અને પછી ટુ ગો અહેડ, ટુ ગો અહેડ, બરાબર છે? એના પછી ધ મેનેજર સે, મેનેજરે કહ્યું, ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક, કે ઓછામાં ઓછું એક અઠવાડિયા માટે આરામ કરો, એઝ યુ આર વેરી ઇલ, કારણ કે તમે ખૂબ બીમાર છો. મિસ્ટર પાઠક, મેનેજરે મિસ્ટર પાઠકને કહ્યું, તમે ઓછામાં ઓછું એક અઠવાડિયા માટે આરામ કરો, કારણ કે તમે બીમાર છો. જો અહીંયા તમે સમજી શકો છો, મેનેજર છે, મિસ્ટર પાઠકને શું કહે છે? આરામ કરવાની સલાહ આપે છે કે તમે ઓછામાં ઓછું એક અઠવાડિયે આરામ કરો, વિનંતી નહીં, સલાહ, એડવાઇસ આપે છે કે આરામ કરો, બરાબર છે? તો ધ મેનેજર, વાક્યનો ભાવ સલાહનો છે એટલે એડવાઇઝ્ડ, કે ધ મેનેજર એડવાઇઝ્ડ, લિસનર અંદર છે, આપણે બહાર લઈ લઈશું, મિસ્ટર પાઠક, મિસ્ટર પાઠક. વાક્ય જો ટેક થી શરૂ થયો, હકાર છે, તો સંયોજક ટુ આવશે, કે ટુ ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ, ફોર એટ લીસ્ટ અ વીક, અ વીક. એની પછી એસ, હવે તમે જો એસ પછી પાછું નવું વાક્ય શરૂ થયું છે, બરાબર? એસ પછી જો કર્તાનું છે યુ, યુ કોને લાગુ પડે? યુ કેટલા પુરુષ? સેકન્ડ પર્સન, સેકન્ડ પર્સન ફેરફાર, સાંભળનાર પ્રમાણે, સાંભળ્યું પણ, મિસ્ટર પાઠક, કે મિસ્ટર પાઠક માટે શું આવશે? હી. અહીંયા પછી જો આર છે, તો અહીંયા વોઝ વેર થાય, શું કરવા? કારણ કે એસ પછીનું આખું વાક્ય છે ને વિધાન વાક્ય છે, એટલે એમાં કાળ પરિવર્તન થશે. એટલે એસ પછી હી, એમ ઇઝ આર છે, એટલે વોઝ વેર, એસ હી વોઝ વેરી ઇલ, બરાબર છે? એટલે પછી સર્જસ. ધ ગ્રાન્ડમધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ, દાદી માએ એક નાના બાળકને કહ્યું, શું કહ્યું? કે ડોન્ટ ગો નિયર ધેટ ડોગ, બરાબર છે? દાદી માએ બાળકને એમ કીધું છે, નાના બાળકને, કે પેલા કૂતરાની બાજુમાં જતો નહીં, ડોન્ટ ગો, જો ડોન્ટ ગો, ગો નહીં, ડોન્ટ ગો, જતો નહીં, નિયર ધેટ ડોગ, પેલા કૂતરાની બાજુમાં જતો નહીં. દાદી માએ બાળકને એમ કહે છે કે પેલા કૂતરાની બાજુમાં જતો નહીં, એટલે કેવો ભાવ થાય? સમજી શકો છો કે દાદી માએ પેલા બાળકને વોર્નિંગ આપી છે, ચેતવણી આપી છે કે તું બધું કરજે, પણ પેલા કૂતરાની બાજુમાં જતો નહીં. વિદ્યાર્થી મિત્રો, અમુક એવા પ્રકારની સલાહ હોય કે જે માનો કે ન માનો, બરાબર છે, તો કે ફેર ન પડે તો એ ખાલી સલાહ કહેવાય, પણ જો ન માનીએ એવી સલાહ હોય, જો તમે ન માનો તો નુકસાન જાય, બરાબર? અથવા કંઈક આપણને કંઈક કંઈક ભોગવવું પડે, અથવા એને કંઈક કિંમત આપણે આપવી પડે, આપણને નુકસાન જાય, એવા પ્રકારની સલાહ હોય ને ચેતવણી કહેવાય, વોર્નિંગ, બરાબર છે? એટલા માટે અહીં જો વોર્નિંગ નો ભાવ છે કે તો બધું કરજે, પણ પેલા કૂતરાની બાજુમાં જતો નહીં. એટલા માટે ધ ગ્રાન્ડમધર, બરાબર છે? પછી અહીંયા હમણાં મેં કીધું ચેતવણી નો ભાવ છે, એટલે વોર્ન આપશે, કે ધ ગ્રાન્ડમધર વોર્ન અ લિટલ ચાઇલ્ડ, અ લિટલ ચાઇલ્ડ, બરાબર? અને હવે અહીંયા તમે જો ડોન્ટ થી શરૂ, એટલે વાક્ય હકારાત્મક નથી, નકારાત્મક, હકારમાં ટુ આવે, પણ નકારમાં આવશે નોટ ટુ, ડોન્ટ ને કાઢીને નોટ ટુ, એટલે ડોન્ટ ગો નું થઈ જશે નોટ ટુ ગો, સમજાય છે? ડોન્ટ ને કાઢી શું મૂકી દેવાનું? નોટ ટુ, અને પછી ગો, એટલે નોટ ટુ ગો નિયર ધેટ ડોગ, બરાબર છે? એના પછી વિદ્યાર્થી મિત્રો, ધ ઓફિસર સે, ઓફિસર, અધિકારીએ કહ્યું, ડોન્ટ ગો ટિલ 6 o'clock, અધિકારી એવું કીધું કે 6 વાગ્યા પહેલા જતા નહીં. એ તો ભાવ સમજો, કોણ બોલે છે? અધિકારી બોલે, અધિકારી બોલે, એટલે શું થાય? હુકમ કરે, ઓર્ડર કરે કે 6 વાગ્યા પહેલા જતા નહીં, એટલે ધ ઓફિસર, ધ ઓફિસર ઓર્ડર, બરાબર છે? ડોન્ટ ગો શું થઈ જશે? નોટ ટુ ગો, કારણ કે ડોન્ટ ને કાઢીને શું મૂકવા સંયોજક? નોટ ટુ ગો નું ગોમ નામ, એટલે નોટ ટુ ગો ટિલ 6 o'clock, બરાબર છે? એના પછી ધ બેગર સેડ ટુ અ પાસરબાય, બેગર, ભિખારી, સેડ ટુ પાસરબાય, પાસરબાય એટલે મુસાફર, વટેમાર્ગ, ત્યાંથી પસાર થનાર વ્યક્તિને પાસરબાય કહેવાય. એટલે ભિખારીએ એક વટેમાર્ગને કહ્યું, ગીવ મી અ રૂપી, બરાબર, મને 1 રૂપિયો આપો. ભાવ સમજી શકો છો, કોણ બોલે છે? ભિખારી બોલે છે, ભિખારી હુકમ ન કરે,
બરાબર છે એ બિચારો શું કરવાનો વિનંતી કરવાનો આજીજી કરવાનો છે બરાબર છે કે 1 રૂપિયો મને આપો એટલા માટે તો બે ઘર જો બે ઘર રિક્વેસ્ટેડ તો બે ઘર રિક્વેસ્ટેડ અ પાર્સલ અ પાર્સલ બાય હકારાત્મક છે એટલે 2 આવશે 2b અહીંયા મી પહેલો પુરુષ બોલનાર છે વેકાર એટલા માટે આવશે હી તો ટુ હી અ બરાબર છે તો સેન્ટેન્સ બન્યું ધ બેકર રિક્વેસ્ટેડ અ પાર્સલ બાય ટુ ગિવ હિમ મોર પે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જે આજ્ઞાર્થ વાક્યો છે જો એક એક વાક્યનો વ્યવસ્થિત રીતે દરેક ભાવ સમજીને પહેલા તો સૌથી પહેલા થિયરી યાદ રાખવાની છે અને ત્યારબાદ વાક્ય રચના મુજબ એક એક સ્ટેપ મૂકતા જાવ તો આવી રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ આપણે ઇઝીલી શીખી શકીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ